દરિયાનગર ખાતે કમ્યુનિટી હોલનું લોકાર્પણ સાંસદ વિનોદ ચાવડાના હસ્તે કરાયું. આજે 16 ઓગસ્ટ સોમવારે આયાનગર મધ્યે ઓમકારેશ્વર મહાદેવ મંદિર પાસે સાર્વજનિક પ્લોટમાં બનાવાયેલા કમ્યુનિટી હોલનું લોકાર્પણ સાંસદ વિનોદ ચાવડાના હસ્તે કરાયું હતું. લોક માંગોતા સાંસદ વિનોદ ચાવડાની ગ્રાન્ટમાંથી આ કમ્યુનિટી હોલ બનાવ્યો હતો, જેનું આજે લોકાર્પણ કરાયું છે. આ વેળાએ ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, ઉપપ્રમુખ રેશમાબેન ઝવેરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે આયનગર મધ્યે સાર્વજનિક ચોકની અંદર મારી ગ્રાન્ટમાંથી સાંસ્કૃતિક હોલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્થાનિક નગરના આગેવાનો ભાઈઓ બહેનો દ્વારા સરસ મજાના આ સાંસ્કૃતિક હોલને એક પુસ્તકાલય સાથે એમણે જોડી કરીને આ નગરના લોકો અહીં આવી કરીને પુસ્તક વાંચી શકે, બેસી શકે, વિદ્યાર્થીઓ પણ અહીંયા આવીને વાંચન કરી શકે પ્રકારની સરસ વ્યવસ્થા ઊભી કરી છે. હું એમને અભિનંદન આપું છું અને આપણે બધા જ્યાં જ્યાં આ પ્રકારનું રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, ધારાસભ્ય, સંસદસભ્ય, નગરપાલિકાની જે ગ્રાન્ટો હોય એનામાંથી જો આપણે સાથે લોકફાળો એની અંદર ઉમેરી કરીને જો આપણે આ પ્રકારના કાર્યો જો હાથ ઉપર લઈએ તો એ વધુ સરસ રીતે એ ઊભા પણ થતા હોય છે અને એની જાળવણી પણ સારી રીતે થતી હોય છે, જેનું મોટું ઉદાહરણ અહીંયા આયનગરમાં આજે આપણને જોવા મળે છે. સ્વતંત્રતા દિવસની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ. દયાલાલ દેવજી આહિર, કારોબારી ચેરમેન શ્રી મુંદ્રા બારોઈ નગરપાલિકા. સ્વતંત્રતા દિવસની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ. પ્રકાશભાઈ રેવાલાભાઈ પાટીદાર, મહામંત્રી શ્રી મુંદ્રા શહેર ભાજપ. ચંદ્રિકાબેન પ્રકાશભાઈ પાટીદાર, ઉપપ્રમુખ શ્રી મુંદ્રા બારોઈ નગરપાલિકા. સ્વતંત્રતા દિવસની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ. હરેન્દ્રસિંહ જાડેજા, કારોબારી ચેરમેન મુંદ્રા તાલુકા પંચાયત. સ્વતંત્રતા દિવસની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ. મજીદ તુર્ક, ઉપપ્રમુખ શ્રી જિલ્લા ભાજપ લઘુમતી મોરચા. સ્વતંત્રતા દિવસની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ. ચંદ્રકાંત લખુરામ ગોરડિયા, મંત્રી શ્રી મુંદ્રા તાલુકા યુવા ભાજપ. સ્વતંત્રતા દિવસની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ. શક્તિસિંહ જાડેજા, સરપંચ શ્રી ભોરારા ગ્રામ પંચાયત. સ્વતંત્રતા દિવસની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ. જકરિયા સુલેમાન માણેક, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા માછીમાર એસોસિએશન, ગામ ભદ્રેશ્વર, તાલુકો મુંદ્રા.